પાટણ શહેરના બુકડી વિસ્તારમાં છેલ્લા 8 માસથી આધેડ દ્વારા બે માસૂમો સાથે શારીરિક અડપલા કરતા હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે। પાટણ શહેરના બુકડી વિસ્તારમાં રહેતા એક 60 વર્ષના આધેડ વ્યક્તિ દ્વારા પાડોશમાં રહેતા પરિવારની બે માસૂમોને છેલ્લા 8 માસથી ચોકલેટ, દૂધ અને બિસ્કિટની લોભામણી લાલચ આપી તેના ઘરે બોલાવી તેની સાથે અવારનવાર શારીરિક અડપલા કરી આ બાબતે કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાની માસૂમે હિંમત કરી ગતરોજ તેની માતાને સઘળી હકીકત જણાવતા માતા દ્વારા પાટણ એ ડિવિઝન પોલીસ મથકે આધેડ સામે કાયદેસરની પોલીસ ફરિયાદ કરતા પોલીસ દ્વારા પોસ્કોની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે આ બનાવની જાણ શિડ્યુલ કટ ત્યારે આ બનાવની જાણ સિબ્લુસીના સભ્ય યોગિનીબેન વ્યાસને થતાં તેઓએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવી પોલીસને સાથે રાખીને માસૂમ સહિત તેની માતાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું। તો પોલીસ દ્વારા માસૂમ સહિત ઝડપાયેલા આરોપીના મેડિકલ ચેકઅપ વગેરેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સાથે સાથે આધેડ ઇસમનો ભોગ અન્ય કોઈ માસૂમ બની છે કે કેમ તે માટેની તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવનાર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું। ત્યારે પાટણ શહેરના બુકડી વિસ્તારમાં 60 વર્ષના આધેડ દ્વારા બે માસૂમો સાથે શારીરિક છેડછાડ કરાઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા આ ઘટના સમગ્ર શહેરમાં ટોપ ઓફ ધ ટાઉન બનવા પામી હતી અને આધેડ સામે લોકો ફટકાર વરસાવી રહ્યા હતા। ગઈકાલ રાત્રે પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વયોવૃદ્ધ ઇસમ કે જેની ઉંમર આશરે 60 વર્ષ છે, તેનું નામ કનૈયાલાલ બિહારીલાલ આચાર્ય, તેઓએ તેમની પડોશમાં રહેતી એક સગીર વયની બાળા કે જેની ઉંમર 7.5 વર્ષ છે તેની સાથે તેને ફોસલાવી, લલચાવી, દૂધ અને બિસ્કીટ આપવાની લાલચ આપી ઘરે બોલાવી શારીરિક અડપલા કરે। આ કૃત્ય તે ઘણા સમયથી કરતો હતો અને તે બાબતે તે દીકરીને જાનથી મારી નાખવાની ધાકધમકી પણ આપતો હતો, પરંતુ દીકરીએ હિંમત કરી આ બાબતે તેના માતા પિતાને જાણ કરતા ગઈકાલ રાત્રે તેના માતા પિતાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ। ફરિયાદ આધારે વધુ તપાસ કરતા આજે દીકરીનું કાઉન્સેલિંગ સામાજિક કાર્યકર સાથે રાખીને કરાવતા એવું જાણવા મળેલ છે કે દીકરીની જે ભોગ બનનાર બાળા છે એના કાકાની દીકરી સાથે પણ આ વયોવૃદ્ધે અડપલા કરેલ છે। હાલ આરોપીની અટકાયત કરી અને વધુ તપાસ હાલમાં જારી છે। દિનેશ સાધુ સાથે લાઈવ 24 ન્યૂઝ પાટણ।